નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન સાચા પ્રશ્ન બેંક અને તેના સાચા સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઈકો પર ક્લિક કરી દેજો અને ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ પ્રશ્ન બેંકની પીડીએફ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્કશન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે

એક અને ત્રણ આપવું અથવા અમુક વિદ્યાર્થીને એક અને ચાર આપશે અમુક ખોટું હશે તો આપણે બધા બધાના જવાબ જોઈએ સૌથી પેલા મિત્રો જો પ્લાસીનું યુદ્ધ તો આપણને ખબર છે કે પ્લાસીનું યુદ્ધ છે ભાઈ એ સત્તરસો ને સત્તાવન ની તારીખ યાદ રાખ્યો ત્રેવીસ જૂન સત્તરસો ને સત્તાવન એટલે તમારો જવાબ આમાં શું આવશે આ આવશે ક્લિયર પછી એવું બક્સરનું યુદ્ધ એની પછી જુધું તેનું નામ આવું સત્તરસો ને ચોસઠની અંદર પછી વાસ્કોદ ગામાએ જળમાર્ગની શોધ કરી હતી ક્યારે કરી હતી ભાઈ ચૌદસો ને અઠ્ઠાણુંની અંદર બરાબર પછી અહીં જોવું આ ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆતની વાત કરીએ તો અઢારસો ત્રેપન બરાબર પછી નિયામક ધારો જે છે ને એ આવ્યો હતો સત્તરસો ને તોતેર ની અંદર ક્યાં આવ્યો હતો સત્તરસો તો પ્રશ્ન આખો છે ચેપ્ટર નંબર વન નો ઓકે ચાલો જે મિત્રોને ને પીડીએફ ડાઉનલોડ કરવી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તો લિંક ઉપર તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો ત્યારે પછીનો સવાલ આપ્યો છે મિત્રો નીચે પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો એક બે શબ્દોમાં કોઈપણ બે છે બે ગુણનો પ્રશ્ન છે કોઈ પણ આમાંથી બે આવશે હવે આની અંદર ટોટલ છ પ્રશ્ન આપેલા છે છ માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ બે પ્રશ્નો આપશે ભાઈ બરાબર એક એક ગુણનો એક પ્રશ્ન એટલે બે ગુણ થશે તો કે ભારતમાં મુખ્ય ભૂમિખંડનો વ્યાપ કેટલા ઉત્તર અંશાંશ અને પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે ભારતનો કુલ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે પછી અપસારી પ્લેટ કોને કહેવામાં આવે છે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ છે સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે અને ભારતની મધ્યમાંથી કયો વૃદ્ધ પસાર થાય છે તો બધા છ માંથી તમારે કોઈ પણ બે આવશે આનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો એ ગ્રુપમાંથી તમને મળી જશે

પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કઈ સંધિ હતી ભાઈ વર્સેસની સંધિ બરાબર આ એકવાર ચેક કરી લેજો પછી બોલેશ્વિક ક્રાંતિને બીજી કઈ ક્રાંતિ કહેવામાં આવે છે તો એને રશિયન ક્રાંતિ પણ કહેવામાં આવે છે બીજા ઓપ્શન પર તમે ચેક કરજો ઔદ્યોગિક અથવા મેન્સ્વિક બરાબર એક પર ચેક કરી લેજો રાષ્ટ્ર સંઘની રચના ખાલી જગ્યા માં કરવામાં આવી હતી ઓપ્શન છે ઓગણીસો પિસ્તાલીસ ઓગણીસો વીસ અને ઓગણીસો ચૌદ આ ચારમાંથી તમારે કોઈ પણ એક આવશે

વિવિધ ક્ષેત્ર નિષ્ણાંત અનુભવીઓ કેટલા વ્યક્તિ તો આવશે બાર વ્યક્તિ આપણે એકવાર ચેક કરી લઈજો કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે બરાબર રાજ્ય યાદી આવે પછી કેન્દ્ર યાદી આવે ને બીજું કઈ આવે સંયુક્ત યાદી આવે તમે એકવાર ચેક કરી લેજો છાસઠ ઓપ્શન અંદાજ આવી શકે તો એકવાર પાછું ચેક કરી લેજો ભારતનું બંધન ક્યારે અમલમાં આવ્યું તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો

વેલેસની સહાયકારી સૈન્ય યોજના શા માટે મીઠા ઝેર સમાન હતી પછી ડેલાઉ છે કયા કયા સુધારવાથી કાર્યો કર્યા હતા ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા પ્રદેશમાં વેપારી મથકોની સ્થાપના કરી પછી તમારે ચાર વેપારી મથકો દર્શાવવાના છે નકશો તમને જાય પણ ભારતનો એમાં બરાબર આમાં ચાર કોઈ પણ ચાર પછી નીચેના પારિભાષિક શબ્દો સમજો બેવડું નાગરિક તો અને લોકશાહી તો કે લોકોના દ્વારા લોકો વડે કરવામાં આવતું શાસન અને લોકશાહી કહેવામાં આવે છે બરાબર પછી ભારતના અમુકમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે સાર્વત્રિક પુખ્તવ્ય મતાધિકાર તો કે જે વ્યક્તિ અઢાર વર્ષ કે તેની ઉંમરનો હોય એ વોટ આપી શકે બરાબર ઇલેક્શનમાં તેને પુખ્તવ્ય મતાધિકાર કહેવામાં આવે છે કેન્દ્ર યાદીમાં કેટલાને કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે એ પણ તમારે કહેવાનું છે આગળ છે દસ નંબર નીચેના કોસ્ટમમાં ભારતીય સંસદની પ્રણાલી વિશે માહિતી આપો તો સંસદનું ઉપલું ગૃહ જે મિત્રો આવે ને કહેવાય રાજ્યસભા શું કહેવાય ને નીચલું ગૃહ ને કહેવાય લોકસભા લોકસભામાં સીટ કેટલી હોય પાંચસો બેતાલીસ ચેક કરી લેજો એક વખત અને રાજ્યસભામાં પણ તમે અહીં જોઈ લેજો કેટલી આવે છે બરાબર આ રીતનું તમારે કહેવાનું છે તો આ તો તમારો વિભાગ નંબર બી જે પણ મિત્રોને પીડીએફ ડાઉનલોડ કરો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તો હવે છે ટેલિગ્રામમાં તમે જોઈન થઈને પીડીએફલ ડાઉનલોડ તમે કરી શકો છો ચાલો વિભાગ સી જેમાં તમારો નવ ગુણનો પ્રશ્ન આપેલો છે જેમાં કોઈ પણ ત્રણ પ્રશ્ન લખવાના છે દરેકના ત્રણ ગુણ છે પ્રશ્ન થશે તો કે પશ્ચિમ યુરોપના દેશોએ આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા સંક્ષિપ્તમાં જણાવો વર્ષલેસની સંધિ વિશે ટૂંકમાં માહિતી આપો પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાનું ટૂંકમાં વર્ણન આપો પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો જણાવો રશિયાની બોલેસ્વીક ક્રાંતિ વિશે સંક્ષિપ્તમાં વર્ણન લખો બંધારણના મૂળભૂત લક્ષણો કેટલાય છે કોઈ પણ બે ભારતે બિન સંપ્રદાયિક રાજ્ય વિધાન સમજાવો અમુક એ લોકાયંત્રની ગરજ સારે છે ભારતે લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે વિધાન સમજાવો ઓકે આ તમારા 11 માંથી કોઈ પણ ત્રણ તમારા વર્ગે સે તમને આપશે આગળ લેજો વિભાગ નંબર ડી જેમાં તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે ચાર ગુણનો પ્રશ્ન છે કોઈ પણ એક આવશે ભાઈ કોઈ પણ એક પહેલું ભારતનું સ્થાન કદ વિસ્તાર ભૂસ્તરીય રચના વિશે વિસ્તૃત માહિતી આપો પછી ભારતમાં રેખાંકિત જે તમને નીચે જો આપ્યા છે બધા એ તમારે દર્શાવવાના સંજ્ઞા વડે તો એ તમે સાત વસ્તુ આપેલી જોઈ શકો છો આમાંથી બરાબર આ રીતનો નકશો તમને આપેલો છે આનું સંપૂર્ણ પીડીએફ સોલ્યુશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તો ટેલિગ્રામમાં અવશ્ય જોઈન થઈ જાય એમાં તમને પીડીએફ સોલ્યુશન મળી રહેશે મિત્રો આ તો ધોરણ તમને વિદ્યાર્થીઓનું સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને ને કરો કરો મળી બધાને ગુડ બાય ગુડ લક થેન્ક યુ